કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 12 ઓક્ટોબર શનિવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં ડેન્ગ્યુની બીમારીએ અજગર ભરડો લીધો છે. ડેન્ગ્યુને કારણે મકસૂદ મદરુદ્દીનભાઈ નામના 18 વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે. જીજી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુને કારણે 10 લોકોના મૃત્યુ થયા છે. આજે પણ ડેન્ગ્યુના નવા 44 કેસો નોંધાયા છે. બેકાબુ રોગચાળાને કાબૂમાં લેવા રાજ્ય સરકારે તાકીદના પગલાં લીધા છે. જીજી હોસ્પિટલને 50 લાખની ગ્રાન્ટ ફાળવી તેના ઉપયોગની મંજૂરી આપી છે. જામનગર જિલ્લાને 12 અને દ્વારકા જિલ્લાને 12 એમ હાલારમાં કુલ 24 MBBS મેડિકલ ઓફિસર ફાળવાયા છે. વિશેષ આરોગ્ય વિષયક અધિકારીઓ તથા કર્મચારીઓ ફાળવાયા છે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓની મુલાકાત લીધી હતી. તેમણે મીડિયાને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ પગલાઓની માહિતી આપી હતી. જામનગર નજીક વિજરખી પાસે ડીઝલ ટેન્કર પલટી ખાઈ ગયું છે. વિજરખી ડેમની ગોલાઈ પાસે જ આ અકસ્માત થયો હતો. અકસ્માતને કારણે માર્ગ પર થોડીવાર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ક્રેઇનની મદદથી ટેન્કરને માર્ગ પરથી ખસેડવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભાનું આયોજન વિવાદિત બન્યું હતું. બળવાખોર જૂથ દ્વારા સાધારણ સભા યોજવા પર મનાઈ હુકમની માંગ થઈ હતી. ટ્રિબ્યુનલે આ માંગ ફગાવી દેતા બળવાખોર જૂથને ફટકો પડ્યો છે. હવે 14 ઓક્ટોબરે ઓસવાળ સેન્ટરમાં બેંકની સાધારણ સભા યોજાશે. સભામાં પણ વિવાદ થવાની શક્યતા છે. દ્વારકા મામલતદાર કચેરીમાં અનોખી ઘટના બની છે. કચેરીમાં ખૂંટીઓ વરસાદ નોંધવાનું રજિસ્ટર ખાઈ ગયો હતો. આ અંગે પોલીસમાં પણ જાણ કરવામાં આવી છે. સમગ્ર ઘટના હાસ્યાસ્પદ છે, પરંતુ તંત્રની બેદરકારીનો પુરાવો આપે છે. જાપાનમાં છેલ્લા 60 વર્ષનું સૌથી ભયાનક વાવાઝોડું આવ્યું છે. હગીબીસ નામના આ વાવાઝોડાની ઝડપ 180 કિલોમીટર પ્રતિ કલાક છે. વાવાઝોડાને કારણે 42 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઈ સ્ટેમ્પિંગ પદ્ધતિ અમલમાં મૂકવાથી સ્ટેમ્પ વેન્ડરો બેકાર બન્યા છે. નોન જ્યુડિશિયલ સ્ટેમ્પમાં ઓનલાઈન વેચાણનો સ્ટેમ્પ વેન્ડરો વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે જામનગરમાં સ્ટેમ્પ વેન્ડરો 14 થી 18 ઓક્ટોબર હડતાલ કરવાના છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.